હાઈકોર્ટના સંદર્ભમાં ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન કર્યું છે. હાઈકોર્ટનું ઓબ્ઝર્વેશન, ડિરેક્શન, વર્ડિંગ હાથમાં આવ્યા બાદ અભ્યાસ કરીશું. સરકાર દર્દીઓ માટે અતિસંવેદનશીલ છે. ડોક્ટર પોતાના જીવ જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરે છે. રેકોર્ડ બ્રેક સમયમાં સૌથી વધુ કોવિડ બેડની વ્યવસ્થા સરકારે કરી છે. ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીશું. ક્યાંક વહીવટી ક્ષેત્રે કે ડોક્ટરો વચ્ચે સંકલનનો અભાવ હશે તેનો તાકીદે તપાસ કરીને યોગ્ય પગલાં લેવાશે. કેન્દ્રની કોંગ્રેસને ગુજરાતના દર્દીઓ માટે પ્રેમ નથી. કેન્દ્રની કોંગ્રેસને ગુજરાતની કોંગ્રેસ માટે પણ લાગણી નથી. કોંગ્રેસે ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. કોંગ્રેસ શાસિત રાજ્યોની સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ. હાઈકોર્ટનું ઓબ્ઝર્વેશન, ડાયરેક્શન અને વર્ડિક્ટ એ હાથમાં આવે એના પછી અભ્યાસ કરીને વિગતવાર અમે જવાબ આપીશું. સરકાર દર્દીઓ માટે અતિ સંવેદનશીલ છે અને એટલા માટે જ રેકોર્ડ બ્રેક સમયમાં સૌથી વધુ કોવિડ બેડની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. આ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે, સૌથી વધુ પેશન્ટ આવે છે, સૌથી વધુ પેશન્ટ ડિસ્ચાર્જ થાય છે. ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને ક્યાંક વહીવટી કે ડોક્ટર વચ્ચે સંકલનનો અભાવ હશે તો તાકીદે તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે. પરંતુ આ મુદ્દે કોંગ્રેસે રાજકારણ રમવાનો કે હરખાવવાની જરૂર નથી. કેન્દ્રની કોંગ્રેસ આ મુદ્દે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ ન કરે. આ મુદ્દો અતિ સંવેદનાનો મુદ્દો છે. હું ગુજરાત કોંગ્રેસને કહેવા માંગુ છું કે કેન્દ્રના કોંગ્રેસના નેતાઓને ગુજરાત, ગુજરાતની જનતા કે ગુજરાતના દર્દીઓ માટે પ્રેમ નથી કે લાગણી નથી. જે સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થાના અભાવે લોકોના મૃત્યુ થાય છે એના તરફ નામદાર હાઈકોર્ટે ચિંતા કરી છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે મોટા ભાગના દર્દીઓ આવ્યા પછી ચાર દિવસ કરતા વધારે સમય રહ્યા પછી એમનું મૃત્યુ થાય છે. એનો અર્થ એ બતાવે છે કે ક્રિટિકલ કેર એટલે કે ગંભીર સારવાર માટેની જે સુવિધાઓ અથવા જે ચીવટ હોવી જોઈએ એમાં કંઈ ને કંઈ ચૂક છે. સહેજ પણ માનવતા હોય તો મારે કહેવું છે માનનીય મુખ્યમંત્રીશ્રીને, આરોગ્ય વિભાગશ્રીના સચિવશ્રીને કે આપની જવાબદારીનું આપ વહન કરો, બીજા કોઈનું નહીં, તો કમસે કમ ઈશ્વરનો ડર રાખો. અને જ્યારે નામદાર હાઈકોર્ટે આવી ટિપ્પણીઓ કરવી પડી હોય ત્યારે હું કોઈ રાજકારણ કરવા માંગતો નથી. જો આ જગ્યાએ કોંગ્રેસની સરકાર હોત અને ભાજપ વિરોધ પક્ષમાં હોત તો રોડ ઉપર ઉતરી આવીને મુખ્યમંત્રીના રાજીનામા સુધીની રાજકીય માંગણીઓ કરી હોત. આ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે, સૌથી વધુ પેશન્ટ આવે છે, સૌથી વધુ પેશન્ટ ડિસ્ચાર્જ થાય છે. આ મુદ્દે કોંગ્રેસે રાજકારણ રમવાનો કે હરખાવવાની જરૂર નથી. કેન્દ્રની કોંગ્રેસ આ મુદ્દે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ ન કરે. આ મુદ્દો અતિ સંવેદનાનો મુદ્દો છે. હું ગુજરાત કોંગ્રેસને કહેવા માંગુ છું કે કેન્દ્રના કોંગ્રેસના નેતાઓને ગુજરાત, ગુજરાતની જનતા કે ગુજરાતના દર્દીઓ માટે પ્રેમ નથી કે લાગણી નથી. અરે ગુજરાત કોંગ્રેસ માટે પણ લાગણી નથી. અને એટલા માટે તેમને કહી દે કે ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ ન કરે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જ્યાં વધુ કથળેલી પરિસ્થિતિ છે ત્યાં પણ ધ્યાન આપે.